નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? ઓપ્શનનો એક સૌથી મજેદાર પાછો વિડીયો લઈને આપણે આવ્યા છીએ. આપણે આજે શીખવાના છે કે ઓપ્શન બાઇંગ જો તમે લોકો કરતા હોય તો એન્ટ્રી, ટાર્ગેટ, એસએલ આ બધું કઈ રીતે વિચારવાનું, આની આખી સિસ્ટમ શું હોય કે આપણે સફળ બની જઈએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા અગેન હું એક વોર્નિંગ આપી દઉં, જે લોકોને શોર્ટકટ જોતા હોય, જે લોકોને મેજિક જોતું હોય, જે લોકોને એવી આર્ગ્યુમેન્ટ હોય કે સર તમે 15-15, 20 મિનિટના કે અડધી કલાકના લાંબા વિડીયો બનાવવામાં અમારે શોર્ટકટ જોઈએ છે, અમારે મહેનત નથી કરવી, અમારે કાલથી જ પ્રોફિટ હજારો લાખો રૂપિયાનો કમાવી લેવો છે, તો મારો વિડીયો અહીંયા સ્ટોપ કરી નાખો. મારો અને તમારો ટાઈમ બંનેનો ટાઈમ બચશે. બીજે જે ચેનલ અને જે લોકોને ફોલો કરાય કરો. જ્યાં સુધી તમે મહેનત નહીં કરો, જ્યાં સુધી તમે સફર નહીં થાવ, જ્યાં સુધી તમે શીખશો નહીં, તો સ્ટોક માર્કેટમાંથી પૈસા નહીં બને. અને જ્યારે બનશે ત્યારે બધાથી વધારે તમે બનાવી લેશો. અને જો મારા વિડીયોમાં સ્પીડ ઓછી લાગતી હોય તો યુટ્યુબના સેટિંગમાં પ્લેબેક સ્પીડ 1.25 કે 1.5 કરી નાખવાની. આપણને બધા ઓપ્શન દુનિયામાં આપણને આપેલા છે. શરૂઆત કરીએ. ચલો હવે હું તમને સૌથી પહેલો ક્વેશ્ચન પૂછું, તમારે એકદમ ઈમાનદારીથી મને જવાબ આપવાનો છે. જો તમે ઓપ્શન બાઇંગ કરતા હોય બરોબર, અને આ બેંક નિફ્ટીનો મેં 15 મિનિટનો ચાર્ટ લીધો છે બરોબર, એક ક્વેશ્ચન પૂછું તમને લોકોને. જો તમે ઓપ્શન બાઇંગ કરતા હોય બરોબર, તો તમને એમ કે અહીંયા બેંક નિફ્ટી આજે આટલો ડાઉન ગયો છે, રાઈટ, કાલે આટલો અપ ગયો છે, રાઈટ, બરોબર. થોડુંક આને હું આમ કરી નાખું. જો કાલે બહુ મોટી મુવમેન્ટ આવી હતી, આજે ઘણો બધો ડાઉન ગયો છે, રાઈટ. હવે તમને એવું કહો કે જ્યારે નેક્સ્ટ ડેના એ ઓપન થશે, આપણને ખબર નથી ક્યારે થશે, શનિ રવિવાર જે હોય, પણ નેક્સ્ટ ડેના બરોબર, આ નેક્સ્ટ ડેના જ્યારે બેંક નિફ્ટી ઓપન કરશે ત્યારે તમે કરશો શું, મને એનો જવાબ જોઈએ છે. તમે શું કરવાના છો બેંક નિફ્ટી નિફ્ટી બરોબર? હવે તમે જો ઈમાનદાર હોય ને, એકદમ ઓનેસ્ટ, તો ઘણા લોકો મને આન્સર કેવો આપે ખબર, કે સર હું બાય સાઇડ ટ્રેડ કરીશ ઓપ્શનમાં, કોઈ એમ કે હું સેલ સાઇડ કરીશ બરોબર. એટલે શું કે ભાઈ તમે કોલ બાય કરશો, કોઈ એમ કે ના હું પુટ બાય કરીશ બરોબર છે, મને આમ તેજી લાગે છે, કોઈ એમ કે છે મને મંદી લાગે છે, કોઈ એમ કે છે ના બેંક નિફ્ટી થોડોક ઉપર જશે, આવા બધા રીઝન હોય, ત્યાં જ આપણે પાછા પડીએ છીએ ત્યાં જ. હવે સાંભળજો, એક સોના જેવી વાત હું તમને કહું છું. તમે જ્યારે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ માટે એન્ટ્રી મારો ને, કોઈ દિવસ તમારું જે માઇન્ડ છે ને, માઇન્ડ, આ તમારું માઇન્ડ, એમાં એ બાયસ ના હોવો જોઈએ કે હું બાયર બનીને ટ્રેડ કરીશ કે હું સેલર બનીને ટ્રેડ કરીશ. એટલે ઓપ્શનની ભાષામાં કોલ અને પુટની વાત કરું છું. તમે સમજો, ટર્મિનોલોજીમાં ન જાતા બરોબર, કે ભાઈ હું તેજીનો ટ્રેડ પાડીશ કે હું મંદીનો. આ માઇન્ડસેટ તમે લઈને આવ્યા ને તો તમે ગયા સમજો. ઘણા લોકોએ ખાલી 5,000, 8,000, 10,000 કમાવો હોય છે, એ લોકો નિફ્ટી એનાલાઇઝ કરશે, બેંક નિફ્ટી, એસજીએક્સ જોશે, ખબર નહીં ક્રૂડ ઓઇલ, ડોલર જોશે, ડાઉ જોન્સ જોશે, આ બધું ગાર્બેજ છે. ચાર્ટ જોવો ઇનફ છે, ચાર્ટ જોવા કરવા બીજું કંઈ કરવાનું નથી, જેને જે કરવું એ કરે બરોબર છે. હવે પાછા આવી જાઓ, તમારે ટ્રેડ કરવાનું છે લેવલ ઉપર, લેવલ કે ભાઈ આ બેંક નિફ્ટી ઓપન થયો તો એ શું કરવા માંગે છે, એ તમારે જોવાનું છે કે ભાઈ કાલે ક્લોઝિંગ, કાલનો હાઈ અહીંયા હતો, કાલનું ક્લોઝિંગ અહીંયા હતું, એક મોટું એક અહીંયાથી રેઝિસ્ટન્સ આ હતું, એક બીજું રેઝિસ્ટન્સ આ હતું, તો હવે એ શું કરવા માંગે છે, એ નીચે ઓપન થયો, ગેપ ડાઉનમાં ઓપન થયું, ગેપ અપમાં ઓપન થયું, શું થયું, એટલે હવે કયા લેવલ એના માટે, માની લ્યો કે તો હવે આજના માટે એના માટે રેઝિસ્ટન્સ ક્યાં ક્યાં હોઈ શકે, એની માટે મેજર સપોર્ટ ક્યાં ક્યાં હોઈ શકે, બસ તમારે ખાલી એટલું જાણવાનું છે. અને જેમ માની લો કે આ ઉપરના લેવલ તોડવા માંડે તો તમે એ રીતે ટ્રેડ લ્યો, આ નીચેના લેવલ તોડવા માંડે તો તમે એ રીતે ટ્રેડ લ્યો, બાકી કાલે શું થવાનું છે ને, પરમદી શું થશે ને, હવે બેંક નિફ્ટી ક્યાં જશે, આ બધી ખોટી વસ્તુ બરોબર. હવે હું તમને અહીંયા છે ને અમુક એક્ઝામ્પલ બતાવું, તમે ખાસ સમજો. જો અહીંયા કેવું હતું, આજે મોટી મુવમેન્ટ આવી ને તો અહીંયા એને હાઈ મારેલો હતો બરોબર, આ હાઈ, એટલે હું અહીંયા એક લાઈન ડ્રો કરું છું, સાંભળજો તમે બરોબર, આ રીતની લાઈન ડ્રો કરી. હવે બીજું કે હમણાં એક્સપાયરીમાં, થર્સડેમાં જે ડિસેમ્બરની મંથલી એક્સપાયરી હતી, તો બેંક નિફ્ટી બહુ મોટું મુવમેન્ટ આવ્યું, પણ તમે જોવો કે આ ફર્સ્ટ કેન્ડલ ઓપન થઈ અને પછી જ્યારે એને આ અહીંયા ક્રોસ કર્યું, આ ક્રોસ કર્યું બરોબર, કારણ કે એને કેન્ડલનો હાઈ નીચે જઈ અને આમ કાપી નાખ્યો આ રીતે, તો એ બહુ સ્ટ્રોંગ વસ્તુ કહેવાય. અને જ્યારે એને કાપ્યો ત્યારે કેન્ડલ જો કેટલી મોટી છે, કેન્ડલ કેટલી મોટી છે,
તો ત્યાં બાય શોર્ટ રિકવરિંગ થવાનું સ્ટાર્ટ કર્યું હતું, એટલે એક મોટું ઇન્ડિકેશન હતું. પછી એણે આ ગેપ ફિલ કરવાનું સ્ટાર્ટ કર્યું, જો ત્યાં એક કેન્ડલ ઉભી રહી. હવે આ બે વસ્તુ થાય એટલે કેવું ભાગ્યું આ. પછી તમે જોજો આ જે રેઝિસ્ટન્સ હતું ને ત્યાં એક્ઝેક્ટ અહીંયા આ કેન્ડલ સ્ટોપ થઈ હતી અને ત્યાં બી ન ઉભો રહ્યો એટલે શોર્ટ કવરિંગ આવી, કારણ કે સેલર્સ ટ્રેપ થઈ ગયા. બરોબર? સો હું મને મને આ દિવસે થોડી ખબર હોય કે શું કરો, કોઈને ખબર હતી કે આટલી મોટી મુવમેન્ટ આપવાની છે. બરોબર છે? પણ હું આ બધા લેવલ જોતો હોય, હું આ બધું જોતો હોય, હું આ બધું જોતો હોય તો મને ખબર પડે કે ભાઈ શું કરવા માંગે છે. હોઈ શકે કે આ બધી વસ્તુમાં હું 30% તોય ખોટો પડું, મારો એસએલ હિટ થાય, પણ કઈ વાંધો નહીં. બરોબર? તમારે લેવલ ઉપર ટ્રેડ આજનું જો, આજે આજે એને સીધું ફર્સ્ટ કેન્ડલમાં નીચે જ 15 મિનિટની કેન્ડલ નીચે જતી રહી, આખા દિવસમાં ઉપર નથી આવી. જેટલી જેટલી વાર, જેટલી જેટલી કલાકો, જેટલી જેટલી મિનિટમાં એ ઉપરનો હાઈ ક્રોસ ન કરે એટલે એ નબળું પડવા માંડે, એક સિમ્પલ વસ્તુ છે. બરોબર? હવે તમે જો કે આ જે મોટી કેન્ડલ હતી શોર્ટ રિકવરીની, તો ત્યાં માર્કેટે શું કર્યું, એક્ઝેક્ટ આ લેવલ છે ને આ લેવલ, ત્યાં માર્કેટને ક્રોસ કરતા બહુ વાર લાગી હતી. મલ્ટીપલ ટાઈમ એને છે ને ઉપર નીચે ઉપર નીચે, અને જેવું આ લેવલ ક્રોસ કર્યું ને એવી એકદમ મોટી, તમને આ કેન્ડલ નાની લાગતી હશે, હું તમને બતાવું. પછી ઘણા લોકો છે ને વિડીયો જોઈને કમ્પ્લેન કરે, પણ એ લોકો ટ્રેડ ન કરતા હોય એટલે એ લોકો ના ખબર પડતી હોય કે શું થાય છે. જો આજે આજે કેન્ડલ છે ને આ, બરોબર, એ અહીંયા અહીંયા જાણે એને બ્રેક કર્યું ને ત્યારે કેટલી મોટી મુવમેન્ટ આવી, હું તમને કહું કે અહીંયા એ ચાલે છે 43,000ની આસપાસ છે. બરોબર? 43,033ની આસપાસ, અને એને સીધો જમ્પ અહીંયા લગાડ્યો 42,800ની આજુબાજુની. બરોબર? અહીંયા એટલે તમે વિચારો કેટલા પોઈન્ટ એને એક જ ઝટકામાં, એક જ 15 કે 5 મિનિટમાં આપી દીધા. આ રીતે માર્કેટ વર્ક કરતું હોય. બીજું, આ 5 મિનિટની કેન્ડલમાં જો અહીંયા મેં તમને શું કીધું, કારણ કે પહેલી કેન્ડલનો લો સીધો માર્યો અને એને કોઈ દિવસ આખા ડેનો હાઈ ક્રોસ ન કર્યો. હવે તમે વિચારો કે અહીંયા આ કેન્ડલનો લો આજના હું ડ્રો કરું એટલે માર્કેટ ઉપર જવા માંગે છે પણ જઈ શકતું નથી, એટલે જો પાછું કર્યું. હવે અહીંયા જ આવ્યું નથી, આ હાઈની વાત જવા દઉં, અહીંયા જ આવ્યું નથી, વાત ખતમ થઈ ગઈ. સો આપણે આ બધું જો, હું પોતે ઘણી વખત એનાલિસિસના વિડીયો પોસ્ટ કરું છું, બટ આજે માર્કેટ પત્યું આ, બરોબર, આ બેંક નિફ્ટી ડેઈલી ચાર્ટ આવ્યો તો હા, અમુક કેન્ડલ ઉપરથી આપણને અમુક વસ્તુ ખબર પડે કે ભાઈ ક્યાં સપોર્ટ છે, ક્યાં રેઝિસ્ટન્સ છે, શું લાગે છે. એમાં કોઈ, હું બી બધું કરું છું, પણ મારું એનું ડિપેન્ડન્સ છે ને 50-60% જેટલું, કે આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ શું થઈ રહ્યું છે, કારણ કે દરેક દિવસ નવો છે. માની લો કે મેં આ દિવસે ઘણું બધું એનાલિસિસ કર્યું હતું, પણ અહીં જે રીતે માર્કેટ ઓપન થયું ઘણું બધું નલ એન્ડ વોઇડ થઈ ગયું. બરોબર? હવે જો અહીંયા એક મોટી મુવમેન્ટ આવી હતી, અહીંયા તમે જો જો સોરી, આ જે હાઈ છે આ, જો આવી રીતના આમ લો હતો, બરોબર, તો આજે માર્કેટ ઓપન થવા ગયું તો જો આ જે હાઈ છે પ્રીવિયસ દિવસનો એણે કાપ્યો આજના દિવસે. માની લો કે આ હતું, સમજી લ્યો ને, આ મંડે હતું અને આ ટ્યુઝડે, એક્ઝામ્પલ આપું છું. બરોબર? તો હું અહીંયા જોતો હોય કે આ પ્રીવિયસ ડે આખું માર્કેટ લો ગયું હતું, પણ અહીંયા હાઈ છે અને અહીંયા જો કઈ કેન્ડલ એને ક્રોસ કર્યું, જોયું તમે કેટલી મોટી કેન્ડલ આવી અને કેટલું કોન્સોલિડેશન થતું હતું, એટલે સીધી કેટલી મોટી મૂવ આવી. બરોબર? એટલે તમે વિચારો કે આ દિવસે માર્કેટ ડાઉન ગયું છે, મને ખબર નથી, હું ઘણું બધું એનાલિસિસ કરું છું, ચલો મારી રીતે મારું એનાલિસિસ બી સાચું છે, પણ મારે આજના દિવસે તો જોવાનું કે માર્કેટ શું કરે છે અને શું નથી કરતું. સમજાય છે? ઓકે, તો સૌથી પહેલી મેં તમને લેસન શું આપ્યો કે તમારે કોઈ દિવસ બાયસમાં ટ્રેડિંગ નહીં કરવાનું, તમારે જોવાનું લેવલ વાઇઝ ટ્રેડ કરવાનું. હવે તમે મને એવું કહો કે આપણી પાસે બે ત્રણ વસ્તુ છે, ક્વેશ્ચન આ હોય છે, એન્ટ્રી કેવી રીતના કરવી, ટાર્ગેટ કેવી રીતના બુક કરવો અને એસએલ કેવી રીતના રાખવો. આનો કોઈ મેજિકલ આન્સર નથી, પણ આનો બહુ સરસ આન્સર છે. હું તમને લોકોને એવું પૂછું, બરોબર, કે આ ત્રણેય માંથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, એન્ટ્રી, ટાર્ગેટ કે એસએલ, અને લોકો ક્યાં મિસ્ટેક કરે છે. આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય ને તો સાચી એન્ટ્રી. જો તમે ખોટી એન્ટ્રી કરશો તો તમને કોઈ નહીં બચાવી શકે. જ્યાં ટ્રેડ નથી લેવાના ત્યાં તમે પડી જશો કે ભાઈ માર્કેટ ઓપન થયું, મારે તો ટ્રેડ જ લેવો છે. તો એવા શોર્ટકટ કોઈ એન્ટ્રી નથી, તમારે તમારું એક સેટઅપ ગોતવું પડે. તમે જો આ રીતના માર્કેટ અહીંયા જતું હોય, બરોબર, અને અહીંયા મારી આ કેન્ડલનો ધ્યાન હોય જ નહીં તો ઘણા લોકો કરશે શું ખબર છે, અને મારી પાસે આવા મેસેજ આવે છે એટલે હું તમને કહું છું, ઘણા લોકો કરે શું ખબર છે, એમ થાય ઓહો માર્કેટ તો ઘણું બધું આ રેઝિસ્ટન્સ લેવલ, એ લોકોના રેઝિસ્ટન્સ લેવલ લાગે,
અહીંયા શું કરે ખબર છે, પુટ બાય કરીને બેસી જાય, બરાબર? તો અહીંયા તો માર્કેટ ઉપર જાય છે, બરાબર? એટલે આ તમારી એન્ટ્રી જ આખી ખોટી પડે. તમારા માટે સૌથી વધારે મહત્વની વસ્તુ છે એન્ટ્રી. અને લોકો શું શોધતા હોય છે ખબર? ટાર્ગેટ, ટાર્ગેટ, ટાર્ગેટ. પ્રોફિટ કેમ બુક કરું, પ્રોફિટ કેમ બુક કરું. તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એન્ટ્રી, એન્ટ્રી કેવી રીતના લ્યો છો, એસએલ કેવી રીતના રાખો છો. ટાર્ગેટને ભૂલી જાઓ, ટાર્ગેટ એની મેરે અચીવ થઈ જશે. આ લખીને તમને હું આપી દઉં, લખી રાખો, તમારે જ્યાં લખવું હોય તો ત્યાં લખી રાખો. અહીંયા માની લ્યો કે આટલું માર્કેટ ઓપન ગયું, બરોબર, ક્લોઝિંગ બેઝિસ ઉપર 900 પોઈન્ટ બેંક નિફ્ટી આપ્યા. ચલો મારી એક એવી સ્ટ્રેટેજી છે, ચલો હું એક સ્ટ્રેટેજી ફોલો કરું છું, પણ મને આમાં કઈ આજે ટ્રેડ જ ન જોવા મળ્યો તો મારે બેઠું રહેવાનું છે. કેટલા લોકો આ રીતે વેઇટ કરવા તૈયાર છે કે તમારી પાસે એક સ્ટ્રેટેજી છે પણ તમને માર્કેટમાં એ પેટર્ન નથી દેખાતી, તમારે તમારે 900 પોઈન્ટ ભૂલી જવાના. તમે કરી શકશો? નહીં કરી શકો, બરોબર છે? એટલે તમે જે એન્ટ્રી એન્ટ્રી પૂછો છો ને, એનો આન્સર શું છે કે એન્ટ્રી તમારા સેટઅપ, તમારું સેટઅપ શું છે, તમને કઈ પેટર્ન ઉપર, તમે કઈ કન્ડિશનમાં ક્યારે તમે ટ્રેડ લ્યો છો. કાંઈક તો એની મેથડ હશે કે યાર અહીંયા માર્કેટ ખુલ્યું તો ગમે એમ ટ્રેડ લઈ લીધો, અહીંયા માર્કેટ ઓપન થયું ગમે એમ ટ્રેડ લઈ લીધો, અહીંયા માર્કેટ ઓપન થયું ગમે એમ ટ્રેડ લઈ લીધો, રેન્ડમલી ટ્રેડ લઈ લીધો. કાંઈક લોજિક હોય તમારું, કાંઈક તમારી પેટર્ન હોય, કાંઈક તમારું કાંઈક કેલ્ક્યુલેશન હોય, એ કેલ્ક્યુલેશન ઉપરથી જ તમારે એન્ટ્રી લેવાની છે. ઘણી વખત મારે કેવું થાય ખબર છે કે માની લે કે મારી પાસે એક સ્ટ્રેટેજી છે, બરાબર, કે મારે અમુક કેન્ડલ ફોલો કરવી છે, તો ઘણી વખત એક વાગે ને એક ત્યાં સુધી એ સેટઅપ આવતું નથી, તો શું કરવાનું, મારે બેઠું રહેવાનું ને. જે લોકોને પ્રોફિટ કમાવતું હોય બહુ પેઇનફુલ છે આ વસ્તુ, પણ એન્ટ્રી તમારે જોતી હોય ને, તો મારો ક્વેશ્ચન એ છે કે તમે એન્ટ્રી માટે ક્વેશ્ચન કરતા હોય ને તો સેટઅપ, તમારું સેટઅપ શું છે, સિમ્પલ. અને એન્ટ્રી ત્યારે કરો જ્યારે અમુક મેજર લેવલ ક્રોસ થાય, એમને એમ ટ્રેડ ના લેવા માંડો. અને તમારો જો તમારે એસએલ રાખવાનો હોય ને, તો એસએલ નું બી હું તમને ગાઈડન્સ કઈ રીતે આપું છું સાંભળો. તમારી કેપિટલ છે માની લો કે ઓછી છે, 20,000 કેપિટલ છે, તો સૌથી પહેલા તો 20,000 ના 4 કે 5 કરી નાખો કે તમે 5-5, 7-7 હજાર નું તમે ટ્રેડિંગ કરો, બરોબર છે? અને એમાં ભલે તમને 1,000 રૂપિયાનો 2,000 રૂપિયાનો આવો પ્રોફિટ થતો અને 1,000 રૂપિયાનો લોસ થશે તો હું નીકળી જઈશ, બરાબર. આપણી પાસે બેંક નિફ્ટીમાં તમે 25 ક્વોન્ટિટીથી ટ્રેડ કરો છો અને નિફ્ટીમાં તમે 50 ક્વોન્ટિટીથી ટ્રેડ કરો છો, તો કઈ વાંધો નહીં. મેં ઇનિશિયલ બેઝિસ ઉપર 25-50 ક્વોન્ટિટીનો ટ્રેડ કર્યો, કઈ વાંધો નહીં. તમારે ઇનિશિયલ લેવલ ઉપર તો તમારું સેટઅપ જ ટેસ્ટ કરવાનું છે. એક છે ને એક સિમ્પલ સેટઅપ ગોતી કાઢો કે હું આ વસ્તુ થાય ને ત્યારે જ હું ટ્રેડ કરીશ, અને એ વસ્તુને 3 મહિના તમે અપનાવો. 3 મહિના લોકો છે ને 30 દિવસ તો શું, લોકો 15 દિવસ આ વસ્તુ ટ્રાય નથી કરતા. મોટા ભાગના ટ્રેડર સવાર થાય એટલે એ લોકોને ટ્રેડ જ લેવો છે, અને પછી પૂછે સર એન્ટ્રી કઈ રીતે લેવાની, સર ટાર્ગેટ કઈ રીતે બુક કરવાનો, સર એસએલ. પણ તમે સમજતા નથી, તમે તમે પોતે જે બોલો છો ને, તમે વિચારો તમે શું બોલો છો. એન્ટ્રી સેના ઉપર હોય, કોઈ વસ્તુ કઈ કન્ડિશન મેટ થાય ત્યારે તમે એન્ટ્રી લ્યો ને, તમારી સ્ટ્રેટેજી હોય ને કાંઈક, બરોબર. અથવા તો તમને પ્રાઇસ એક્શન ફાવતું હોય તો એના ઉપર લ્યો, એના ઉપર એન્ટ્રી હોય તમને માર્કેટ કહેશે, બાકી તમારે બેસવાનું હોય. માની લ્યો કે મારી એક સ્ટ્રેટેજી છે કે જે મારે 10:30 સુધીમાં ઇમ્પ્લિમેન્ટ કરી નાખવાની છે, બરોબર. હવે જો 10:30 સુધીમાં એમાં મારે ટ્રેડ ન આવ્યો તો પૂરું થઈ ગયું, વાત ખતમ થઈ ગઈ. હવે બીજી સ્ટ્રેટેજી ઉપાડો, અને બીજી સ્ટ્રેટેજી હોય તો બેઠા રહ્યો. પણ તમારે ક્વેશ્ચન કરવાનો કે મારી પાસે શું સેટઅપ છે, હું ક્યારે એન્ટ્રી લઈશ. એ એન્ટ્રી લેશો તો તમારી કેપિટલ ઉપરથી તમે રાખી શકો કે ભાઈ ચલો એસએલ ક્યાં રાખવો છે. અને બેસ્ટ વસ્તુ મેં આપેલા તમને કીધી હતી કે એસએલ ચાર્ટ ઉપર રાખો. જો અહીંયા માર્કેટ આ લેવલ ને જેવું ક્રોસ થયું અને અહીંયા મોટી કેન્ડલ આવી ને અને મેં અહીંયા એન્ટ્રી મારી હોય ને, તો મને ખબર છે કે અહીંયા આટલા કોન્સોલિડેટેડ અહીંયા આટલું થયું હતું, તો હું અહીંયા અહીંયા હું મારો એસએલ રાખી દઉં, કારણ કે ત્યાંથી માર્કેટ ઉપર આવ્યું હતું, સમજાણું. અને આજે માની લ્યો કે હું અહીંયા એમ ટ્રેડ લેતો હોય કે ચલો અહીંયા મેં પુટના ટ્રેડ રાખી દીધા હોય, બરોબર, અને મને ખબર હોય કે અરે યાર આ લેવલ નીચે જશે તો હું પુટ બાય કરીને બેસું તો સારું છે, ભલે 25 ક્વોન્ટિટી 2500 કે 25,000 ક્વોન્ટિટી, ધેટ ઇઝ ઓકે. પણ અહીંયા જો સૌથી મોટી વસ્તુ શું છે કે જો હું આ કેન્ડલ ને ટ્રાય કરતો હોય તો અહીંયા આવડી મોટી કેન્ડલ છે, એનો એસએલ નાના નાના લોકોને ન ફાવે. નાની કેપિટલ વાળા ક્યાં એસએલ અહીંયા રાખવા જાય. અને બીજું કે અહીંયા કોન્સોલિડેશન વખતે હું કયો એસએલ રાખું, આ રાખું આ રાખું, આ બધી કેન્ડલ મોટી છે તો અહીંયા નાના લોકોએ ન પડાય. બહુ સિમ્પલ વસ્તુ છે, અહીંયા નાના લોકોએ ન પડાય.
સમજાણું, તો તમને ખબર હોવી જોઈએ કે તમે કઈ કેન્ડલમાં એન્ટ્રી મારો છો, ત્યાંથી તમારો એસએલ કેટલો છે, અને જો તમે ચાર્ટ ઉપર એસએલ નહીં રાખો ને તો તમે પૂરું થઈ ગયું તમારું. જો તમારી પાસે કેપિટલ હોય 20,000, તમે 5-5, 7-7 હજાર રૂપિયા, 8,000 રૂપિયા એવી રીતના તમે એક એક ટ્રેડમાં તમે નાખતા હોય, બરોબર, તમારે એ રીતે એન્ટર થવાનું છે કે તમે તમારો જે લોસ હોય એ ભોગવી શકો, બરોબર. એમ નહીં કે 20% લોસ, 40% ટાર્ગેટ. માર્કેટને અનલિમિટ માર્કેટમાં તમે કમાવા મળશે, તમે સાચી રીતે એન્ટ્રી કરશો ને તો એસએલ ઓટોમેટિક તમને ગાઈડ આપી દેશે. અહીંયા નાનો ટ્રેડરે અહીંયા ન પડાય, અહીંયા મોટા એસએલ અને મોટા કેન્ડલની વાત છે, બરોબર. હજી એકાદ બે આપણે એક્ઝામ્પલ અહીંયા લઈ લઈએ. જેમ કે આ જે હતો અહીંયા 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 લો માર્યો તો બેંક નિફ્ટીએ, અહીંયા પાછું અહીંયા લો મારો થતો તો અમુક પોઈન્ટથી જ મિસ થયો, એટલે એને સપોર્ટ લીધો કહેવાય, બરોબર. આ રીતના હું ઓબ્ઝર્વ કરતો હોય તો બહુ સરસ સપોર્ટ લીધો. સપોર્ટ લીધા પછી એક સરસ ગ્રીન કેન્ડલ એનો હાઈ તોડ નાખ્યો, તો હું અહીંયા એન્ટર થાઉં ને, અહીંયા એન્ટર થાઉં ને તો મને ખબર છે કે અહીંયા સપોર્ટ છે, તો આ હું લો માર એસએલ મૂકી દઉં. તો આને કહેવાય એક પરફેક્ટ એસએલ. પણ તમે પરસેન્ટેજ બેઝ ઉપર એસએલ મૂકવા જાવ ને તો મે બી એસએલ અહીંયા હશે, તો તમે શું કરશો, એસએલ ટચ થઈને માર્કેટ ઉપર જશે, બરોબર. એટલે જ્યાં તમે એન્ટ્રી લેશો ને એ જ તમને કહેશે કે તમારે એસએલ ક્યાં રાખવાનો છે. જો તમારી એન્ટ્રી ખોટી થઈ ને તો એસએલ ભૂલી જાઓ. દુનિયાનો કોઈ પણ ગોલ્ડન રૂલ લગાવીને એસએલ લગાવવા જાજો, નહીં મેળાવે, કારણ કે તમારી એન્ટ્રી જ ખોટી છે. ટાર્ગેટની તો હું વાત જ નથી કરતો. જે માણસે એન્ટ્રી ઉપર કામ કરી લીધું ને, જો આપણી પાસે ત્રણ વસ્તુ છે, એન્ટ્રી, એસએલ અને ટાર્ગેટ. મારું તો એવું માનવું છે કે જે માણસે એન્ટ્રી ઉપર કામ કરી લીધું ને 70% એ માણસ જીતી ગયો, પછી 20% અને બાકીનું ટાર્ગેટ 10%. હું તો આ રીતે વિચારું છું. આઈ ડોન્ટ નો કે તમે કઈ રીતે વિચારો છો. સમજાણું, આ રીતે વિચારવાનું છે કે અહીંયા શું કરું. જો અહીંયા હજી એક એક્ઝામ્પલ છે, માર્કેટ ઓપન થાય, ઓપન હવે અહીંયા મારો ઇન્ટરેસ્ટ જાગે કે ઓહો ઘણી બધી નાની કેન્ડલ અહીંયા કોન્સોલિડેટ થાય છે, બરોબર. એટલે હું ધ્યાન રાખું કે માર્કેટ અહીંયા જશે કે અહીંયા જશે, બરોબર. હું ખાલી સમજાવું છું. જેવું એને આ હાઈ ક્રોસ કર્યો અહીંયાનો, તો કેવી સરસ કેન્ડલ આવી, બરોબર છે. એટલે હવે માર્કેટ ઉપર જશે અહીંયાથી, બરોબર. તો હું એસએલ મારો અહીંયા ક્યાંક રાખી દઉં કે આ જે એસએલ છે ને આ સૌથી વધારે આ બેસ્ટ એસએલ થાય, કારણ કે એક રેન્જનો એસએલ છે, રેન્જનો એસએલ, તો હું ત્યાં રાખી દઉં. તો મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, સરસ રીતે આવી જશે. આ રીતે એસએલ નક્કી થતા હોય. એસએલ ચાર્ટ જોઈને નક્કી થાય, મન ફાવે એમ એસએલ નક્કી ન કરાય. હવે બીજી વસ્તુ કહી દો તમને, ચલો તમે આટલું બી શીખી ગયા અને હજી હું તમને યાદ દેડે દઉં. એકાદું સેટઅપ તમે ગોતો કે તમે ક્યારે ટ્રેડ લેશો અને ક્યારે નહીં લ્યો, અને તમે 3 મહિના ફોલો કરો. આ નથી થતું લોકોથી, બરોબર, પણ આ કરો. હું તમને બીજી વાત કરું, જ્યારે મારે તમારી માની લો કે એન્ટ્રી સાચી પડવા માંડી, તો એ જરૂરી બને છે કે તમે ઓપ્શન બાયર હોય ને તો આઈટીએમ અથવા તો એટીએમ સ્ટ્રાઇકમાં જ જાઓ. આ ઓટીએમ ના એડિક્શનમાંથી, વ્યસનમાંથી તમે લોકો મહેરબાની કરીને દૂર આવી જાઓ. આમાં ઓટીએમ માંથી કરોડો રૂપિયા ને લાખો રૂપિયા બનાવવાના જે સપના જોવે છે ને, તમારી પાસે બહુ મોટી મૂડી હોય, વર્ષોનો એક્સપિરિયન્સ હોય, તો જ આમાં બધામાં પડે, બાકી ન પડે. તમે એક વસ્તુ છે ને, લોકો સમજતા નથી. હું શું કરું ખબર છે, જો હું તમને મારું એક્ઝામ્પલ આપું તમને. આ પાછું છે ને અહીંયા નિફ્ટી છે, મારે બેંક નિફ્ટી જોઈએ. જો જો બેંક નિફ્ટી 43,000 અત્યારે 43,000 ની આસપાસ હશે, બરોબર. હવે હું ઓપ્શન બાય કરું તો હું શું ધ્યાન રાખું કે ચલો મારે કોલ સાઇડ જ્યારે મારે ટ્રેડ કરવો હોય ને, આનો ડેલ્ટા છે, આ જે કોલમ છે ને એ ડેલ્ટા છે. તો હું મારામાં તો હું તો આઈટીએમ જ યુઝ કરું છું. હું કોઈ દિવસ એટીએમ બી બહુ રેર કેસમાં યુઝ કરું, કારણ કે મારે ડેલ્ટા ફાસ્ટ જોઈએ છે. જો 42,900 નો ડેલ્ટા એ 55 જ છે, 42,800 નો 58 છે, એટલે 5.8 કહી શકાય, 6. હું તો ઘણી વાર 43,000 ચાલતો હોય ત્યારે 42,700 માં એન્ટ્રી મારું આઈટીએમ માં, કારણ કે હું એવું ઈચ્છું છું કે બેંક નિફ્ટી 50 પોઈન્ટ જાય ને તો મને 40 પોઈન્ટ એના મળવા જોઈએ પ્રીમિયમના. તમે એટીએમ માં બેસશો ને તો એ થોડું સ્લો જાગશે. હવે તમે 43,100 લઈને બેઠા હોય તો તમારી સ્પીડ કેટલી છે, 4 ની છે. એટલે બેંક નિફ્ટી 100 ભાગશે તો માંડ તમને 40 જેટલું મળશે, 40-45, ચલો 45 રાખો.
મને આ બધી વસ્તુ તમારે થેટા ડીકેમાન બધું અગેન્સ્ટમાં કામ કરે. હા, તમે અહીંયા એવી આર્ગ્યુમેન્ટ આપી શકો કે સર ઓછી કેપિટલ હોય તો જો ને 43,000 નું પ્રીમિયમ 360 છે, પછી સીધું 416 છે, પછી 500 છે, અગ્રીડ. પણ યાર તમને એવું નથી લાગતું કે જો તમે એન્ટ્રી લીધી હોય અને માર્કેટ જેવું ફટાફટ અપ જાય તો તમને આમ 30-40 પોઈન્ટ આમ આરામથી મળી જવા જોઈએ, એક્ઝિટ કરીને બેસી જાવ તો પૈસા કમાઈને, એવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? સમજાણું? દરેક વખતે આપણે 100 પોઈન્ટની મૂવમેન્ટ, 200 પોઈન્ટની મૂવમેન્ટ આવી રીતના ટાર્ગેટ ન કરાય ઇનિશિયલ સ્ટેજમાં. જે લોકો પાસે ઓછી મૂડી છે એ લોકો શું કરે ખબર છે? ગમે તે એન્ટ્રી કરીને એ લોકો એમ થાય આજ તો આપણે 400 પોઈન્ટ કમાઈ લેશું, આજ તો આપણે 100 પોઈન્ટ કમાઈ લેશું, આજ તો આપણે 200 પોઈન્ટ, એમ ન હોય. વ્યવસ્થિત રીતે પ્રેક્ટિકલી જે રીતે ચલાતો હોય એ રીતે ચલાય. અને પુટ સાઈડમાં હું આ જ રીતનું કરું કે ભાઈ મને ક્યાં કમસે કમ 6.7 નો ડેલ્ટા મળે છે. અગ્રીડ કે તમારી પાસે કેપિટલ ઓછી છે, પણ પછી કેપિટલ ઓછી હોય તો 25 ક્વોન્ટિટી કરો, પણ સાચું કરો. પણ પછી ગમે એમ ફોર્સ કરીને ટ્રેડ કરો તો તમે પૈસા નહીં બનાવી શકો. આ ખાસ યાદ રાખો, ખબર નહીં લોકો બહુ મિસ્ટેક કરે છે આ બધી વસ્તુમાં. હવે આપણે આગળ જઈએ. અહીંયા શું થાય ખબર છે? આવા ચાર્ટ જોવે ને, ઓહો અહીંયા 900 નું મુવમેન્ટ આવી ગયું, આ પેલા હતું, ઓહો અહીંયા કેટલું મુવમેન્ટ આવી ગયું, 1000+ નું મુવમેન્ટ આવી ગયું. આ 1000 પોઈન્ટ, 900 પોઈન્ટ, 700 પોઈન્ટ, 400 પોઈન્ટ, આ બધું વિચારાય જ નહીં ઇનિશિયલ સ્ટેજમાં, આવી રીતના કેપ્ચર કરાય જ નહીં ઇનિશિયલ સ્ટેજમાં. ઓછી મૂડી હોય 30 પોઈન્ટ, 50 પોઈન્ટ, 70 પોઈન્ટ, બસ આનાથી વધારે આપણે વિચારે જ નહીં. બહુ સરસ પ્રોફિટ થશે, કેમ સરસ પ્રોફિટ ન થાય? 30-30, 50-50 પોઈન્ટ કેચઅપ કરવા માંડો. ઘણી વખત તો 5-5 મિનિટમાં તમને 30-30, 50-50 પોઈન્ટ આવશે અને બહુ મજા આવી જશે ટ્રેડ કરવાની. પેલા આટલું તો કરો, આટલું કરો પછી આ સ્ટેજમાં આવો ને કે હવે તો તમારે, તમારે એવો ઈરાદો હોય ને કે ભાઈ આપણે તો 200 પોઈન્ટની મુવમેન્ટ પકડી 300, તો એનું એક સેટઅપ હોય, એનું એની એક અન્ડરસ્ટેન્ડિંગ હોય કે એમાં કઈ કઈ રીતે હું એન્ટર થાઉં, કે હું 200-300 પોઈન્ટ હું ટાર્ગેટ કરી શકું, કઈ રીતે મારે સ્પેસ આપવી નિફ્ટી અને બેંક નિફ્ટીને. આમ મનમાં હું વિચાર્યું, ઓહો આપણે તો 50 પોઈન્ટ નથી કરવું, આપણે તો 400 પોઈન્ટ જોઈએ, એમ તમને બેંક નિફ્ટી કે નિફ્ટી પૈસા નથી આપવાના. તમારી પાસે સેટઅપ છે, તમારી પાસે લોજિક છે કે ચલો માર્કેટ આમ ઓપન થાય, આવી રીતના ક્રોસ કરે, આ લો ક્રિએટ નહીં થાય તો આમાં મિનિમમ 200-200 પોઈન્ટ મળશે જ મળશે, મેં હું એનાલિસિસ કર્યું છે, તો કહેવાય કે ઓકે એવું થઈ શકે કે ચલો એક મહિનામાં લગભગ 5 કે 6 વખત એવી પેટર્ન થાય છે કે જેમાં મિનિમમ 200-400 પોઈન્ટ મને મળશે. ઓકે તમે આ રીતે વાત કરો ને તો વ્યાજબી છે, પણ તમારે આજે મંડે થયો, આજે મારે 200 પોઈન્ટ જોઈએ છે, ટ્યુઝડે થયો, આજે 200 પોઈન્ટ જોઈએ છે, વેનસડે થયો, આજે 200 પોઈન્ટ જોઈએ છે, આમ ન હોય, આ રીતે ન થાય. ઘણા નાનું સેટઅપ હોય, ઘણું કોઈ વખત મીડિયમ સેટઅપ હોય, ઘણી બહુ મોટી વાઇલ્ડ મુવમેન્ટ હોય, બરોબર? આ ત્રણેય વસ્તુ અલગ છે ને, ત્રણેય વસ્તુને અલગ રીતે આપણે ટ્રેક કરવી પડે. બીજું કે માર્કેટમાં આવો છો તો લોસ એક્સેપ્ટ કરતા શીખો. જો લોસ એક્સેપ્ટ નહીં કરો તો તમે આગળ નહીં વધી શકો. તમે કોઈ પણ સેટઅપ આજે ચૂઝ કરશો ને, એ સેટઅપ 20-30% ખોટું પડવાનું જ છે, તો એ એસએલ આપી અને નીકળી જાઓ. એટલા માટે મેં તમને શું કીધું કે તમારો અહીંયા મેં તમને અહીંયા એક બહુ સરસ એક્ઝામ્પલ આ બતાવ્યું ને, કે આ રેન્જ તમે ઓબ્ઝર્વ કરતો હોય તો આ રેન્જ જ તમારો એક એસએલ થઈ ગયો. તો મોટાભાગે આ વસ્તુ ખોટું ન પડે, પણ ઇનકેસ ખોટું પડી ગઈ તો માઇનર તમે એક લોસ આપીને એમાંથી બહાર નીકળી જાઓ, પણ જો સાચું પડી ગયું તો બહુ સરસ પ્રોફિટ થઈ જશે, બરોબર? અલ્ટિમેટલી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને કે એન્ટ્રી, ટાર્ગેટ, એસએલ, આ બધું તમારા સેટઅપ ઉપર ડિપેન્ડ કરે છે. આનો કોઈ લોજ, આનો કોઈ મેજિકલ આન્સર નથી. મારા માટે આ આન્સર અલગ હોઈ શકે, તમારા માટે આ આન્સર અલગ હોઈ શકે, કોઈ બીજા માટે કે આન્સર અલગ હોઈ શકે. અને આ એન્ટ્રી, ટાર્ગેટ, એસએલ માંથી ફોકસ કરો કે તમે ક્યારે ટ્રેડમાં એન્ટ્રી લેવાના છો. તમે ખરેખર ઓનેસ્ટલી આ જેટલા લોકો આ વિડીયો જોવે છે, મારી પાસે ક્વેશ્ચન્સ એટલા આવે છે ને, એક આનો જ આન્સર નથી હોતો. બસ કાલે શું થશે, પરમ દિવસે શું થશે, આવું બધું કરો, પણ તમે એન્ટ્રી કઈ રીતે લેવાના છો એ તો કયો તમે? કારણ કે જ્યાં સુધી તમે આ ક્લિયર નથી, ત્યાં સુધી તમારો એસએલ ક્લિયર નથી, તો પછી તમે પ્રોફિટ કઈ રીતે કમાવશો? ટી ને તો ભૂલી જ જાઓ, તમે લોસમાં જ જવાના છો. સમજાય છે તમને હું જે કહું છું, બરોબર? હું આટલું બધું બોલું છું એટલા માટે કે આ બધી માઇન્ડસેટની વાત છે અને લોકો શોર્ટકટમાં જીવવા માંગે છે. તમારું માઇન્ડ પહેલા ક્લિયર હોવું જોઈએ અને તમારે વેઇટ કરવો પડશે. જો ખરેખર પેઇનફુલ પ્રોસેસ એ વેઇટ કરતા શીખીએ ને માર્કેટમાં, કે માર્કેટ 9:15 ઓપન થયું,
બરોબર, 9:30 થવા મીંડા, 9:45 થવા મીંડા, બરોબર 10 વાગવા મીંડ્યા. તમે માર્કેટને ઓબ્ઝર્વ કરો, તમે અન્ડરસ્ટેન્ડ કરો છો કે માર્કેટ ઓપન થયું, કઈ રીતે ઓપન થયું, ગેપ અપ થયું, ગેપ ડાઉન થયું, ક્યાં સપોર્ટ લેવાની ટ્રાય કરે છે. ઓકે, 10 વાગ્યા, 1 કલાક જેવું થયું, હવે મને ખબર પડી કે માર્કેટ શું કરવા માંગે છે. પછી તમે ધીરે ધીરે ડિસિઝન લઈ અને પ્રીવિયસ ડે ના અમુક લેવલ તમે અહીંયા ડ્રો કરો, આજના અમુક અહીંયા લેવલ ડ્રો કરો, પછી તમને ખબર પડે. ઓકે ઓકે, સમજાઈ ગયું, અહીંયા તો કાલે બહુ મોટી મૂવમેન્ટ આપી હતી, ઓકે બરોબર છે. અહીંયા આજે શું થયું, આજે 15 મિનિટની પહેલી કેન્ડલ નીચે આપી દીધી, બરોબર છે. તો આ આપણું એક રેઝિસ્ટન્સ સાથે ટેમ્પરરીનું થઈ જાય. કાલે આ હાઈ એણે અહીંયા માર્યો હતો, આ એણે લો અહીંયા મારી નાખ્યો છે, કાલે એક આ મોટું રેઝિસ્ટન્સ હતું એટલે અહીંયાથી પાછો આવ્યું છે. ઓકે, મને આ વીક મોમેન્ટમ લાગે છે, બરોબર છે. કેમ લાગે છે, કારણ કે અહીંયા ક્રોસ ના થયું, આની ઉપર ના જતું રહ્યું, આની નીચે જતું રહ્યું અને એના પછીની આ કેન્ડલનો બી લો તોડવા માંડ્યું. ઓકે, તો અહીંયા ટ્રેડ લઈ શકાય, પુટ હું અહીંયા લઈશ, બરોબર. એટલે તમને મલ્ટીપલ કન્ફર્મેશન મળી ગયા કે વીક જાય છે. અહીંયા તમને મલ્ટીપલ કન્ફર્મેશન શું મળ્યા હતા, માર્કેટ ઓપન થયું, તમે ચલો નવા છો, તમે ઇનિશિયલ કેન્ડલને ટચ નથી કરી, તમે જોવો છો 10 વાગ્યા, 10ની આસપાસ ખબર પડી માર્કેટ ગેપ ડાઉનમાં તો થયું છે, પણ અહીંયા ધીરે ધીરે માર્કેટ ઉપર જવા માંડ્યું છે અને આ લોને બ્રેક નથી કર્યું, મલ્ટીપલ ટાઈમ અહીંયા નીચે અહીંયા મને સપોર્ટ મળ્યા રહેગા મળ્યા રહેગા મળ્યા રહેગા. પછી તમે જેવું આ વસ્તુ જુઓ તો તમને ટ્રિગર થઈ જાવ છે કે હવે બહુ મોટી મૂવમેન્ટ આવશે અથવા તો કંઈક મૂવમેન્ટ આવશે. સો ઓબ્ઝર્વ કરો કે શું થાય છે, કયા લેવલ ક્રોસ કરે છે, બરોબર. પ્રીવિયસ ડે ના મને ખબર હતી, જો આ દિવસને શું ખબર હોય કે આ આ એક હાઈ છે તો એણે આ ક્રોસ કર્યો, બરોબર. પછી અહીંયાથી આ જ્યારે નીચે આવતો તો આખા દિવસનો લો હતો એ અહીંયા હતો, જો આ લો હતો, તો આજે આજે લો હતો ને લો એ જ આજના દિવસનો હાઈ થઈ ગયો છે, બરોબર. એટલે વીક કહેવાય, પણ પછી અહીંથી માર્કેટે જે આ ટર્ન અરાઉન્ડ લીધું, અહીંથી દિશા એની આખી ચેન્જ થવા માંડી, સમજાય છે. એટલે આ બધા સિગ્નલની રાહ જોવો, સિગ્નલની ખબર ન પડે. હું તો આજની તારીખે ઘણીવાર 10:30-11 સુધી આમ રાહ જોતો હોય, મને ખબર ન પડે, હું કમ્ફર્ટ ફીલ કરું છું 10:30-11 સુધી ઘણી વખત રાહ જોવો, જોવો શું થાય છે, નથી થતું ખબર પડે તો ટ્રેડ લ્યો, નતર હજી રાહ જોવો, કઈ વાંધો નહીં, શું વાંધો છે, સમજાય છે. આઈ હોપ કે આ વિડીયોમાં તમને મજા આવી હશે. ખાસ વાત કે જાન્યુઆરીમાં, જાન્યુઆરી મેડથી આપણે શરૂ કરવાના છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર પ્રોગ્રામ. પ્રીમિયમ ટેલિગ્રામ છે 500 રૂપીસ, એમાં નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સરસ મજાનું એનાલિસિસ આવશે, લાઈવ ટ્રેડિંગ અપડેટ ને બધું આવશે. તમારું નામ આમાં ડ્રોપ કરી દેજો જો તમારે જોડાવવું હોય તો. જાન્યુઆરીમાં હજી ડેટ નક્કી નથી થઈ, પણ તમને ખાલી કહી દઉં છું. હવે તમારે ખાલી હોમવર્ક કરવાનું છે, તમારે અમુક નાનું સેટઅપ શોધવાનું છે, સ્મોલ સેટઅપ, બરોબર. એમાં તમે ટાર્ગેટ કરો 30-50 પોઈન્ટ જેટલો, બસ કે મને આટલા મળી જાય હું ખુશ છું. અને હું ક્યારે આ સેટઅપ તમને કહેશે કે ક્યારે એન્ટ્રી લેવી, ક્યાં એસએલ રાખવો અને કેટલા પોઈન્ટે તમારે એક્ઝિટ થવાનું છે. આ ખાલી તમે એક સેટઅપ શોધી લેશો ને, સેટઅપ જ તમને બધું કહી દેશે. આ હોમવર્ક છે, આ કરો, 2 કે 3 મહિના આને ફોલો કરો. 100 માંથી 90 ટ્રેડર આ કરતા નથી. આ વિડીયો જોયા પછી અમુક લોકો નહીં કરે, પણ જો 5% ઓડિયન્સને એમાં ફરક પડતો હોય તો દેટ ઇઝ ગુડ, બરોબર છે. અને મને કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો, અને ઓપ્શનના મને સજેશન આપો કે કયા કયા વિડીયો અને કયું કયું માઇન્ડસેટ ને કઈ બધી ટેકનિક્સની હજી જરૂર છે, તો એના વિડીયો હું મારા લિસ્ટમાં મૂકી દઉં. So I wish you lots of love and happiness. Thank you very much.